વડોદરામાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકવાદી ઝફરે પૂછપરછમાં નવા ખુલાસા કર્યા છે. આતંકવાદી ઝફર ભરૂચના ચાર યુવકોનું બ્રેઇનવોશ કરતો હતો. ઝફરે ભરૂચના ચાર યુવકો સાથે પાંચ બેઠક કરી હતી, તેમને જેહાદ અંગેની માહિતી આપતો હતો. આ ચાર યુવકોની ગુજરાત ઈટીએસએ પૂછપરછ કરીને નિવેદનો પણ નોંધ્યા છે. તો ભરૂચના ચાર યુવકોનું બ્રેઇનવોશ આતંકવાદી ઝફર કરતો રહ્યો. લગભગ પાંચેક મુલાકાત તેણે કરી હતી આ ભરૂચના સ્થાનિક યુવાનો સાથે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીતસિંહ. અજીતસિંહ, શું છે વધુ વિગતો? અચરક જે પ્રમાણે ગુજરાત એટીએસ દ્વારા આતંકી ઝફર અલીની બરોડાના ગુરવા ખાતેની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલ રાત્રે અત્યાર સુધી એટીએસ દ્વારા જે આતંકી છે એની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન મહત્વના અમુક જે ખુલાવો સામે આવ્યા છે, એમાં જે ઝડપાયેલ જે આતંકી છે એને ભરૂચના ચાર લોકો સાથે પાંચ વખત મીટિંગ કરી હતી અને જિહાદી પ્રવૃત્તિ માટે થઈને એમની સાથે બેઠક કરી હતી, ચર્ચા કરી હતી. ખાસ કરીને જે ચાર જેટલા ભરૂચના જે યુવકો છે એમનું બ્રેઇન વોશ કરવા માટેની પણ કરી હતી. એટીએસ દ્વારા જે પણ જે ચાર યુવકો છે એમની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે આ જે સમગ્ર જે તપાસ છે એની અંદર દિલ્હી પોલીસે તપાસ કરી રહી છે. એની અંદર જે આ ઝડપાયેલ આતંકી છે એનું જે ઇન્વોલ્વમેન્ટ, અગાઉ જે આતંકીઓ ઝડપાયા છે તેની સાથે સામે આવતા જ જે દિલ્હી પોલીસની એક ટીમ છે એ અત્યારે ગુજરાત એટીએસ આવી છે અને જે આતંકી ઝફર અલી છે એને અત્યારે એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગઈકાલની વાત કરીએ, ગઈકાલે એક નામ સામે આવ્યું હતું, મુબારક, કે જેણે આ ઓરડી વડોદરામાં તેને અપાવી હતી. આ મુબારક વિશે કોઈ ચોક્કસ જાણકારી? કેમ કે પોતે સ્થાનિક ભરૂચનો હોવાની શક્યતાઓ છે. જી, જે ભરૂચની જે પણ કનેક્શન નીકળ્યું છે એની અંદર એટીએસ દ્વારા અત્યારે ફૂકી ફૂકીને પગલાં ભરવામાં આવ્યા છે. અન્ય કોઈ પણ વધુ આરોપીઓ હોય જે આની અંદર સંડોવાયેલા હોય તો એનું તાત્કાલિક નામ એટલા માટે જાહેર નથી કરી દેવામાં આવ્યું છે કે કદાચ એ ફરાર થઈ જાય. એટલે જેટલા પણ લોકો જે ભરૂચના છે એ લોકોની અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એટીએસ દ્વારા બેસી અને એની તપાસ કરવામાં આવે છે, એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે મહત્વનું એ છે કે આમાં દિલ્હીની જે પોલીસ છે એ અત્યારે આવી છે. દિલ્હી સ્પેશિયલ ટીમ છે એ આતંકીને કોર્ટમાં રજૂ કરશે, એના સાંજીસ ડિમાન્ડ કરશે, એની માંગ કરવામાં આવશે અને એટીએસના જે ચુનંદા અધિકારીઓ સાથે આ દિલ્હીની જે ટીમ છે એ આતંકીને થોડાક સમયની અંદર મિર્ઝાપુર ગામે કોર્ટમાં રજૂ કરી અને દિલ્હીની જે ટીમ છે એના સાંજીસ ડિમાન્ડની માગણી કરી અને જે આતંકી છે એને વધુ અરજી તપાસ માટે દિલ્હી લઈ જવા. હજી સમાચાર એ વાતના છે કે આ જે આખું ટોળું હતું છ લોકોનું આતંકવાદીઓનું, એમાંથી હજુ બે આતંકવાદી ફરાર છે અને પોતે હથિયારો સાથે કોઈક નવા ષડયંત્રને અંજામ આપવાના મૂળમાં છે. જે ચોક્કસ જે મહત્વની બાબત આમાં એ છે કે જે બે લોકો જે ફરાર છે એ ગુજરાતમાં છે, ક્યાં છુપાયા છે એની સંદર્ભમાં પણ એસએસની એક ટીમ છે એની તપાસ કરી રહી છે. સંભવ છે કોઈ પણ જાતના ગુનાને આ લોકો ગંભીર રીતે અંજામ ના આપે એના માટે તેની ચોક્કસ એક ટીમ છે તે સતર્ક છે અને જે બંને જે લોકોના જે નામો જે છે એ એટીએસમાં છે પરંતુ એમને જાહેર નથી કરવામાં આવ્યા, પરંતુ એની ચોક્કસ ખાનગી રીતે ગુપ્ત રીતે તપાસ અત્યારે ચાલી રહી છે. ધન્યવાદ અજીત તમામ જાણકારી બદલ. તો આતંકવાદી